વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 10 પેટર્નની રમત વિશે શીખ્યા. હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છે આપણો નવું ચેપ્ટર 11મું, જેનું નામ શું છે? ઘડિયા અને ભાગાકાર. હવે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલા તો આવડે જ છે, બરાબર ને? આ ફકરાની અંદર પણ આપણે ઘડિયા શીખીશું અને ભાગાકારના દાખલા શીખીશું, બરાબર? તો ચાલો સૌથી પહેલા આપણે ઘડિયા વિશે થોડી ઘણી સમજ મેળવીએ. જો મારા હાથમાં ચોકલેટ છે. શું છે? ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? બે ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? બે ચોકલેટ છે. આ બે ચોકલેટ મેં કેવી રીતે લીધી છે? સાથે લીધી છે. એટલે કે એક વખતમાં મેં બે ચોકલેટ લીધી છે. એક વારમાં કેટલી ચોકલેટ લીધી છે? બે ચોકલેટ લીધી. તો કેટલી ચોકલેટ છે મારી પાસે? બે. હવે આપણો બે એકાનો ઘડિયો પણ એવો જ છે કે 2 × 1 = 2, બરાબર ને? એક વખત બે. હવે મારી પાસે મેં બીજી બે ચોકલેટ લીધી. શું લીધું? બીજી બે ચોકલેટ લીધી. હવે આ બે ચોકલેટને હું આ બે ચોકલેટમાં ઉમેરી દઉં છું. બે ચોકલેટ હતી મારી પાસે અને બીજી બે ચોકલેટ હું એમાં ઉમેરી દઉં છું. તો મારી પાસે કેટલી ચોકલેટ થઈ ગઈ? તો કે 4 ચોકલેટ થઈ ગઈ. કેટલી ચોકલેટ થઈ ગઈ? 4 ચોકલેટ. તો આ બે બે ચોકલેટ મેં કેટલી વાર લીધી? તો કે 2 વાર લીધી. 2 વખત લીધી ને? એટલે આપણો આ ઘડિયો આગળ વધારીએ. 2 × 2 કેટલી ચોકલેટ થઈ? 4, બરાબર. એવી જ રીતે હું ફરીથી 2 ચોકલેટ લઉં છું, બરાબર. ફરીથી મેં કેટલી ચોકલેટ લીધી? 2 ચોકલેટ લીધી. તો મારી પાસે કુલ ચોકલેટ કેટલી થઈ ગઈ? 2 × 2 = 4 અને આ 2 એટલે કેટલી થઈ ગઈ? 6 ચોકલેટ થઈ. કેટલી ચોકલેટ થઈ ગઈ? 6 ચોકલેટ થઈ ગઈ. હવે આ ચોકલેટ મેં કેટલામી વાર લીધી? આ 1 વાર લીધી, આ બીજી વાર લીધી અને આ કેટલી વાર લીધી? 3જી વાર લીધી. હવે 3જી વાર મેં ચોકલેટ લીધી ત્યારે મારી પાસે 6 ચોકલેટ થઈ. કેટલી વાર લીધી મેં? 3જી વાર. એટલે કે 2 × 4 કેટલા થશે? 6. હવે ફરીથી પાછી હું 2 ચોકલેટ લઉં છું અને 2 ચોકલેટ આમાં ઉમેરું. એટલે કેટલી વાર મેં ચોકલેટ લીધી? તો કે 4 વાર લીધી. એટલે કે જે આપણને જે આ ઉપરની સંખ્યા મળે છે એ સંખ્યાની અંદર આપણે શું કરવાનું છે? 2 2 ઉમેરતા જઈશું, બરાબર. કાંઈ કારણ કે 2 એકાનો ઘડિયો બનાવીએ છીએ આપણે, એટલા માટે, બરાબર. એટલે 2 2 જે આજે સરવાળો આપણો જે આ ગુણાકાર આવશે એની અંદર આપણે શું કરશું? 2 2 ઉમેરતા જઈશું. ચાલો જોઈએ. 2 × 4. હવે 6માં 2 ઉમેરીશું તો કેટલા થશે? 8 થશે. આગળ જઈએ. 2 × 5 તો 8માં કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. એટલે 8 ને 2 કેટલા થઈ ગયા? તો કે 10 થઈ ગયા. આગળ જઈએ. 2 × 6. હવે 10માં ફરી આપણે 2 ઉમેરીશું તો 10 ને 2 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા, બરાબર. આગળ જઈએ. 2 × 7 તો 12 ની અંદર આપણે ફરીથી 2 ઉમેરીશું એટલે 12 ને 2 કેટલા થઈ જશે? 14, બરાબર. ફરી પાછા આપણે લખીએ. 2 × 8 = 14 ની અંદર આપણે 2 ઉમેરીશું તો 14 ને 2 કેટલા થઈ જશે? 16 થઈ જશે. ફરી આપણે આગળ જઈએ. 2 × 9 તો કે 16 ની અંદર આપણે ફરીથી 2 ઉમેરીશું તો 16 ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 18. ફરી આપણે આગળ જઈએ. 2 × 10 તો 18 ની અંદર આપણે ફરી 2 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 20. એટલે અહીંયા આપણો 2 એકાનો ઘડિયો પૂરો. તો કે 2 એકા 2, 2 2 = 4, 2 43 = 6, 2 4 = 8, 2 5 = 10, 2 6 = 12, 2 7 = 14,
બે અઠા સોળ, બે નવા અઢાર અને બે દાન વીસ. એવી જ રીતે તમે ત્રણ એકાનો ઘડિયો બનાવવાનો હોય તો આપણે કઈ રીતે લખવાનું? ત્રણ એકા ત્રણ, ત્રણ દુ, તો ત્રણ માં આપણે કેટલા ઉમેરવા પડે? ત્રણ ઉમેરવા પડે. કેમ? કારણ કે આપણે ત્રણ એકાનો ઘડિયો બનાવીએ છીએ, એટલે અહીંયા જે આપણો જવાબ આવે એની અંદર તમારે કેટલા ઉમેરવા પડે? ત્રણ ઉમેરવા પડે. એટલે તમે ત્રણ ત્રણ જેમ જેમ અંદર ઉમેરતા જશો તેમ તેમ ત્રણ નો ઘડિયો બનશે. જો ચાર એકાનો ઘડિયો બનાવીએ તો ચાર ઉમેરીશું, પાંચ એકાનો ઘડિયો બનાવીએ તો પાંચ ઉમેરીશું, છ એકાનો ઘડિયો બને તો છ, જેનો ઘડિયો આપણે બનાવીએ એટલા આપણે અંદર ઉમેરતા જઈશું. બરાબર? આમ તો વિદ્યાર્થી મિત્રો તમને એક થી દસ સુધીના ઘડિયા પાક્કા આવડતા જ હશે. બરાબર ને? આવડતા જ હશે અને આવડે પણ છે. બરાબર? ચાલો, આપણને એક થી દસ સુધીના ઘડિયા જો આવડશે તો અગિયાર થી વીસ સુધીના ઘડિયા આપણને આવડી જ જશે. બરાબર? કારણ કે એક થી દસ સુધીના ઘડિયાનો ઉપયોગ કરીને જ અગિયાર થી વીસ સુધીના ઘડિયા બનેલા હોય છે. તો ચાલો આપણે જોઈએ કે કયા બે ઘડિયાને ભેગો કરવાથી કયો ઘડિયો બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌથી પહેલા બે એકાનો ઘડિયો અને ત્રણ એકાના ઘડિયાથી શરૂઆત કરી. બે એકાનો ઘડિયો અને ત્રણ એકાનો ઘડિયો હવે આપણને આવડે છે. તો ચાલો જોઈએ કે બે એકાના ઘડિયા અને ત્રણ એકાના ઘડિયાથી આપણો કયો ઘડિયો તૈયાર થાય છે. બરાબર? ચાલો હવે અહીંયા જુઓ કેટલા છે, બે છે, અહીંયા કેટલા છે, ત્રણ છે. બરાબર? એટલે બે વત્તા ત્રણ. બરાબર ને? અહીંયા બે અને અહીંયા ત્રણ, તો બે વત્તા ત્રણ, તો બે ને ત્રણ કેટલા થયા? તો કે પાંચ થયા. કેટલા થયા? પાંચ થયા. હવે બીજું જુઓ, અહીંયા કેટલા છે? ચાર છે. અહીંયા કેટલા છે? છ. એટલે કે ચાર પ્લસ છ, સરવાળો કરો કેટલા થશે? તો કે ચાર ને છ દસ થશે. હવે ત્રીજું, અહીંયા જો છ અને અહીંયા નવ, એટલે છ વત્તા નવ, તો નવ ને છ કેટલા થશે? નવ ને છ પંદર. હવે અહીંયા આઠ અને અહીંયા બાર, તો કે આઠ પ્લસ બાર, તો આઠ ને બાર કેટલા થશે? વીસ. કેટલા થશે? વીસ થશે. હવે અહીંયા જુઓ કેટલા છે? દસ. બે પચામ દસ અને ત્રણ પચામ પંદર, એટલે દસ અને પંદર, તો કે દસ પ્લસ પંદર, તો દસ વત્તા પંદર કેટલા થશે? પચીસ થશે. કેટલા થશે? પચીસ થશે. હવે આગળ જુઓ, બે છ બાર અને ત્રણ છ અઢાર, એટલે કે આપણે કઈ સંખ્યા લઈશું? છ છ વાર, એટલે બાર પ્લસ અઢાર, તો બાર પ્લસ અઢાર, તો બાર ને અઢાર કેટલા થશે? તો કે ત્રીસ થશે. કેટલા થશે? ત્રીસ થશે. એવી જ રીતે નીચે જઈએ, બે સતામ ચૌદ, ત્રણ સતામ એકવીસ, અહીંયા કેટલા છે? ચૌદ અને અહીંયા એકવીસ, તો આપણે કરીશું ચૌદ પ્લસ એકવીસ, તો ચાર ને એક પાંચ, બે ને એક ત્રણ, એટલે કેટલા થશે? પાંત્રીસ. હવે બે અઠામ સોળ, અહીંયા સોળ અને ત્રણ અઠામ ચોવીસ, એટલે સોળ પ્લસ ચોવીસ કેટલા થશે? ચાલીસ થશે. કેટલા થશે? ચાલીસ થશે. હવે બે નવામ અઢાર, ત્રણ નવામ સત્યાવીસ, એટલે આપણે કરીશું અઢાર પ્લસ સત્યાવીસ, તો કેટલા થશે? અઢાર પ્લસ સત્યાવીસ કરીશું તો કે પિસ્તાલીસ થશે. કેટલા થશે? પિસ્તાલીસ થશે.
અને છેલ્લે બે દાન વીસ એટલે વીસ પ્લસ ત્રણ દાન ત્રીસ એટલે ત્રીસ. તો વીસ ને ત્રીસ કેટલા થઈ ગયા? પચાસ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે આ આપણો કયો ઘડિયો બન્યો? કયો ઘડિયો બન્યો? જે સંખ્યા સૌથી પહેલા ઉપર આવે એ ઘડિયો બને. તો કે પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ ચાલી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પાંચ પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સતામ પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવામ પિસ્તાલીસ અને પાંચે દાન પચાસ. તો આપણો બે એકાનો ઘડિયો અને ત્રણ એકાના ઘડિયાથી બનતો ઘડિયો કયો છે? તો કે પાંચનો ઘડિયો. તો વિદ્યાર્થી મિત્રો આવા બીજા ઘડિયા તમારે શોધી કાઢવાના છે કે કયા બે ઘડિયાને ભેગા કરવાથી કયો ઘડિયો બને છે. બરાબર ને? આજે તમે ટ્રાય કરજો કે કયા બે ઘડિયાને ભેગા કરવાથી કયો ઘડિયો બનશે. બરાબર? ટ્રાય કરશો ને આજે? ચોક્કસ ટ્રાય કરજો. કાલે આપણે બીજા આવા ઘડિયા જોઈશું કે કયા બે ઘડિયાને ભેગા કરવાથી કયા ઘડિયા બનશે. બરાબર ને? તો તમે પણ ટ્રાય કરજો. મિત્રો આજે તમે શોધી કાઢજો કે કયા બે ઘડિયાને ભેગા કરવાથી કયો ઘડિયો બને છે. તો બરાબર, આપણે ફરી કાલે મળીશું. બરાબર, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.